જેને સાર્વત્રિક ગણ યુ તરીકે ગણવામાં આવે છે તે કેટલા મળે તો સિક્કો કોઈ પણ હોય મિત્રો એક વખત ઉછાળીએ તો એની પોસિબિલિટી શું હોય કા બાઘો પડે કાં કાંટો પડે એટલે કે એના કુલ પરિણામ કેટલા બનશે બેજ બનશે કા કા બાઘા કા કાંટા એ રીતે કરીને બેજ બને તે જ રીતે જો બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એના કુલ પરિણામ કેટલા બને તો કે આ બંને જ સિક્કા ઉપર શું બનશે છાપ પડશે કા બંને સિક્કા ઉપર કાંટા પડશે કાંઈ એક સિક્કા ઉપર કાંટા પડશે કાંઈ એક સિક્કા ઉપર બાગા અને બીજા કાંટા બીજા સિક્કા ઉપર બાગા આમ કુલ ચાર પરિણામ બની શકે આવી રીતે વિચારો મિત્રો કે મારા હાથમાં બે સિક્કા છે બંનેને નાખું છું તો બંનેમાં પહેલા શું પડ્યા કાંટા પડ્યા પછી ફરીથી નાખ્યા તો બંનેમાં ભાગા પડ્યા પહેલા સિક્કામાં કાંટા પડ્યા બીજામાં ભાગા પડ્યા પછી પહેલામાં ભાગા પડ્યા અને બીજામાં કાંટા પડ્યા તો આ રીતે ચાર પ્રયત્નો થઈ શકે બાકી વધારાનો પ્રયત્નો ન થાય ત્યારબાદ લખી છે પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસાને એક વખત ઉછાળવામાં આવે તેની અંદર કુલ પરિણામ કેટલા બની શકે તો અંદર છ પરિણામ બની શકે સમતોલ પાસો મિત્રો સાબસિડીમાં તમે રમો છો તે તો એને એકવાર ઉછાળશો તો આ એક મળશે બે મળશે ત્રણ મળશે ચાર મળશે પાંચ મળશે છ મળશે તેનાથી વધારે મળશે નહીં ત્યારબાદ અહીં લખ્યું છે કે બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ બને તો બે સમતોલ પાસા ઉછાળવામાં આવે તો મિત્રો એક બે પાસા છે મારા હાથમાં એવું ધારી લો બંને નાખું છું બંનેમાં એક એક પડે છે ત્યારબાદ પહેલા પાછામાં એક પડે છે બીજામાં બે હજુ આ પાસાની અંદર એક જ પડે છે અને બીજામાં ત્રણ પડ્યા એક પડે છે ચાર પડે છે એક પડે છે પાંચ પડે છે એક પડે છે છ પડે છે ત્યારબાદ આ બાજુ જે પાસો પડે છે એની અંદર બે પડવાનું શરૂ થઈ ગયું બે પડે છે એક પડે છે બે પડ્યા બે પડ્યા બંનેમાં બે પડ્યો એકમાં ત્રણ પડ્યો હજુ પણ આમાં બે પડે છે અને આમાં ત્રણ ત્યારબાદ બે પડે છે પાંચ પડે છે અને બે પડે છે તેમ છ પડે છે ત્યારબાદ આ પાસામાં હવે ત્રણ પડવાનું શરૂ થઈ ગયું ત્રણ પડે છે એક પડે છે ત્રણ પડે છે બે પડે છે ત્રણ પડે છે ત્રણ પડે છે આવી રીતે તમારે ઘટકો ચાલતા જ રહેશે ત્યારબાદ ચાર પડવાનું શરૂ થશે તો ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ અને ચાર છ એવી રીતે પાંચ પડવાનું શરૂ થઈ જાય તો મિત્રો પાંચ એક થાય પાંચ બે થાય પાંચ ત્રણ થશે પાંચ ચાર થશે પાંચ પાંચ થશે અને પાંચ છ થશે એવી જ રીતે છ પડવાનું શરૂ થશે તો છ એક થશે છ બે થશે છ ત્રણ થશે છ ચાર થશે છ પાંચ થશે અને છ છ થશે તો આમ કુલ પરિણામ અહીં બે પાસા સમતોલ પાસા ઉછાળવામાં આવે તો છત્રીસ મળે છે ત્યારબાદ એક બતાવી દઉં છું મિત્રો જો ત્રણ સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે સિક્કા પછી મિત્રો બે વાર છાપ કરવાની પછી આ પહેલો સ્ટેપ છે ત્યાં આગળ કાંટો કરી દેવાનો પછી કાંટાને ધીમે ધીમે આગળ ખેંચવાનો છે જો હવે અહીંયા આવ્યો હવે બીજા નંબરમાં કાંટો થઈ ગયો ત્યારબાદ કાંટો હજુ પ્રથમ સ્થાને આવી ગયો અને પાછળ બે છાપ થઈ ગઈ ત્યારબાદ ત્રણ વાર કાંટા કરી નાખો બે કાંટા પછી છાપ પછી છાપને ધીમે ધીમે આગળ લાવો આવી ગઈ બીજા સ્થાને પહેલાં અહીંયા હતી હવે અહીંયા આવી ગઈ પછી છાપ હજુ આગળ આવી ગઈ અને બે કાંટા એ રીતે કુલ પરિણામ જો ત્રણ સમતોલ સિક્કા હશે તો આઠ મળશે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય આ શેર કરતા રહેજો આભાર તમારો